ક્રિપ્ટોમાં ટૂંકા ગાળામાં ડબલની લાલચમાં સુરતના બિલ્ડરે રૂપિયા 35 લાખ ગુમાવ્યા. મળતી વિગત એવી છે કે સુરતના બિલ્ડરને સુરતના જ એક યુવકે, પોતે સોફ્ટવેર એન્જિનિયર છે અને ક્રિપ્ટો કરન્સીનો જાણકાર હોવાનું અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવાનું જણાવ્યું. બિલ્ડરને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ થકી ટૂંકા ગાળામાં રોકાણ ડબલ કરી આપવાની લાલચ આપી બાયનાન્સ ફ્યુચર ટ્રેડિંગમાં 2 તબક્કામાં રૂપિયા 35 લાખ રોકાણ કરાવી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી જનાર ભેજાબાજ વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીની જોકે પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે તેઓને 2021ના 9માં તથા 10માં મહિના આજુબાજુ સુરતના જ એક વ્યક્તિ જેનું નામ છે નિશિત જેઠવા, તેઓએ તેમનો સંપર્ક કરીને પોતાની ઓળખ આપેલી કે પોતે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેઓ ક્રિપ્ટો કરન્સીના ખૂબ સારા એવા જાણકાર છે. જો તેઓને ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જો રૂપિયા આપશે તો તેઓને ખૂબ જ ઓછા સમયમાં પૈસા ડબલ કરીને પરત અપાવશે તેવી લાલચ આપીને સુરતના જ એ ફરિયાદી પાસેથી આ ઈસમે કુલ 35 લાખ રૂપિયા લઈ લીધેલા. ત્યારબાદ વારંવાર પૂછતા જે આરોપી છે નિશિત જેઠવા, તેઓએ તેઓને કોઈ પણ રૂપિયો પરત આપ્યા વગર તેઓ સાથે છેતરપિંડી.